બનાસકાંઠાના થરાદવાવ હાઈવે ઉપર આવેલી નર્મદા કેનાલને તોડી મશીનરી લઈ જતા બે વાહનો માટે કેનાલની અંદર લોખંડનો નવો પુલ તૈયાર કરાયો હતો, જે પુલ ઉપરથી આજે બે ભારે વાહનો પસાર કરવામાં આવ્યા. ના જોયા હોય તેવા મહાકાય મશીનો સાથે બે ભારે વાહનો પસાર કરવા માટે 10 દિવસની અંદર કેનાલમાં લોખંડનો નવો હંગામી પુલ તૈયાર કરાયો હતો. આમ તો કેનાલ ઉપર જૂનો પુલ છે જેના પરથી હજારો વાહનો અવરજવર કરે છે, પરંતુ ભારે વાહનો આવતા આ જૂનો પુલ તેમનું વજન ઝીલી શકે તેટલી કેપેસિટી ધરાવતો નથી, ત્યારે આ બે ભારે વાહનો પસાર કરવા નવા પુલનું નિર્માણ કરાયું હતું. કંડલાથી આવતા બે ભારે રિએક્ટર રાજસ્થાનના બાડમેર લઈ જવાના છે, ત્યારે 1149 મેટ્રિક ટન તેમજ 760 મેટ્રિક ટન સહિતના બે ભારે વાહનોને પસાર કરવા માટે નર્મદા કેનાલ ઉપર લોખંડનો 300 ટનનો એક નવો લોખંડનો પુલ તૈયાર કરવામાં આવ્યો છે. 4 કરોડના ખર્ચે આ પુલ તૈયાર કરાયો છે, જે પુલ ઉપરથી આજે આ બંને ભારે વાહનો પસાર કરાયા હતા. આ વાહનો પસાર થતા આજુબાજુના વિસ્તારના લોકો આ પુલને તેમજ વાહનોને જોવા માટે ઉમટી પડ્યા હતા. આ રિએક્ટર્સ જે છે તે મુંદ્રાથી બાડમેર રિફાઇનરીમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. રસ્તામાં 28 જગ્યાએ બાયપાસ બનાવીને અહીંયા સુધી પહોંચ્યા છીએ. અહીંયા કેનાલ ઉપર નર્મદા નિગમ તરફથી માટી ભરીને બાયપાસ બનાવવાની પરમિશન ન હોવાના કારણે આપણે એક મોડ્યુલર બ્રિજના કન્સેપ્ટ ઉપર કામ કરેલ છે. એના માટે અમે 12 ટુકડામાં ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર બ્રિજ બનાવીને એને 350 ટન ક્રેનની વજન મદદથી ઇન્સ્ટોલ કરેલ છે અને એના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર WMM મટીરિયલ યુઝ કરીને બાયપાસ બનાવેલ છે. એ બનાવવાની જે સમયગાળો હતો, નિયત તારીખ હતી, એ 10 તારીખ હતી, 10 ઓગસ્ટ. 10 ઓગસ્ટે એ બનાવી ચૂક્યા હતા અમે, પરંતુ મશીનો જ્યાં ઊભા હતા અહીંયાથી 4 કિલોમીટર દૂર વાવ પાસે, ત્યાં કીચડ હોવાના કારણે મશીનો નીકળી શકવામાં તકલીફો ઊભી થઈ હતી. એ તકલીફો દૂર કર્યા બાદ આજના રોજ અમે પહેલું રિએક્ટર ક્રોસ કરાવી ચૂક્યા છે સક્સેસફુલી, અને બીજું રિએક્ટર અત્યારે થોડીવારમાં ક્રોસ થશે. કેટલા વેઇટવાળા હતા દીદી? પહેલા રિએક્ટરનું વજન જે ક્રોસ થઈ ચૂક્યું છે એનું વજન 760 ટન છે, અને બીજું જે રિએક્ટર છે એનું વજન 1150 ટન. બ્રિજ કેટલા ટનનું છે? બ્રિજનું પોતાનું વજન 300 ટન છે અને એની વજન સહન કરવાની ક્ષમતા 1400 ટન છે.